નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર ગણિત વિષયમાં ચેપ્ટર આઠ ગાડું અને પૈડામાં આગળ અભ્યાસ કરવાનો છે તો આની પહેલાંના વિડીયોમાં આપણે ત્રીજા વ્યાસ અને વર્તુળની વ્યાખ્યા અને એના વિશે સમજ મેળવી હતી આજે આપણે પરિકરની મદદથી વર્તુળ કેવી રીતે દોરી શકાય એની સમજણ મેળવીશું તમારા ગણિત ગમતના પેજ નંબર છ્યાશી ઉપર આ સવાલ આપેલો છે માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રીજા દોરી ત્રીજાની લંબાઈ માપો હવે અહીં એક બંગડીનું ચિત્ર આપ્યું છે અને એની અંદર એક કેન્દ્ર આપ્યું છે એટલે કે વર્તુળનું કેન્દ્ર દર્શાવ્યું છે માપપટ્ટીની મદદથી આની આપણે ત્રીજા દોરવાની છે અને એ ત્રીજાની જે લંબાઈ છે એ કેટલી છે એ આપણે માપવાની છે તો સૌ પ્રથમ ફૂટપટ્ટી લઈ તમારે બધાએ આની અંદર જે કેન્દ્ર બિંદુ છે ત્યાંથી લઈ અને આ જે વર્તુળ છે એનું કોઈપણ વર્તુળ પરનું એક બિંદુ લેવાનું છે અને એની વચ્ચેનું અંતર છે માપવાનું છે તો કેટલું થાય છે એ જોવાનું છે એ બંગડીની ત્રિજ્યા થશે તો અહીં માપતા આપણને ખ્યાલ આવે છે કે બંગડીની ત્રિજ્યા છે એક પોઈન્ટ પાંચ સેમી છે એટલે કે ફૂટપટ્ટી વડે માપતા એની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ સેમી થાય છે હવે ત્યારબાદ નીચેનો સવાલ છે કે ત્રિજ્યાઓની લંબાઈ નોંધો અહીં બે વર્તુળ છે એક લીલા રંગનું અને એક વાદળી રંગનું આ બંનેની ત્રિજ્યા છે આપણે નોંધવાની છે તો સૌ પ્રથમ લીલા રંગના વર્તુળની ત્રિજ્યા શોધીએ તો વર્તુળનું જે કેન્દ્ર છે ત્યાંથી વર્તુળ પરનું કોઈ પણ એક બિંદુ લઈ અને એ બંને વચ્ચેનું અંતર માપીએ એટલે આપણને ત્રિજ્યા મળે તો જુઓ અહીં લીલા રંગના વર્તુળની ત્રિજ્યા માપતા આપણને જે ત્રિજ્યા મળે છે એ છે એક સેન્ટીમીટર ફૂટપટ્ટીની મદદથી તમે માપશો એટલે તમને એક સેન્ટીમીટર જેટલું જે ત્રિજ્યા છે મળશે ત્યારબાદ વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા તો એ જોવામાં જ મોટું છે એટલે એની ત્રિજ્યા પણ વધારે હશે એટલે અહીં વાદળી રંગનું જે વર્તુળ છે એની ત્રિજ્યા થશે એક પોઈન્ટ પાંચ સેમી એ પણ તમારે જાતે માપવાનું છે હવે ત્યારબાદનો સવાલ છે કે શોધો તો નીચે જે પ્રશ્નો આપ્યા છે એના આપણે જવાબ આપવાના છે પહેલો સવાલ છે સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો અહીં તમે તેના માટે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો માપપટ્ટી એટલે ફૂટપટ્ટી તો શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રીજા સરખી હોય છે તો કે હા સાયકલના બંને પૈડા હોય તો એ બંનેની ત્રિજ્યા છે સરખી હોય છે કારણ કે સાયકલના બંને પૈડા એક સરખા હોય છે તો એની ત્રિજ્યા પણ સરખી હોય છે જ્યારે બળદગાડું છે તો એના પૈડાની જે ત્રિજ્યા છે એ પણ સરખી હોય છે કારણ કે એના પણ બધા જ જે પૈડા હોય છે એ એક સરખા હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે પરંતુ સાયકલ અને બળદગાડાના જો પૈડાની વાત કરવામાં આવે તો એની ત્રિજ્યા અલગ અલગ હોય છે સાયકલના પૈડાની ત્રિજ્યા પણ અલગ હોય અને બળદગાડાના પૈડાની ત્રીજા પણ અલગ હોય છે હવે બીજો સવાલ છે તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે તો કે હા ટ્રેક્ટર અને રોડ રોલર બધાએ જોયેલું હોય છે ત્યારબાદનો સવાલ છે કે તમે જોયેલું હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું હોય છે તો કે રોડ રોલર જે છે એના પૈડા છે ખૂબ મોટા હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે રોડ રોલરનું જે પૈડું છે ખૂબ મોટું હોય છે ત્યારબાદનો સવાલ છે કે શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રીજા એકસરખી હોય છે તો એનો જવાબ આવશે ના કારણ કે ટ્રેક્ટર હોય તો એના આગળના બે પૈડા નાના હોય જ્યારે પાછળના બે પૈડા મોટા હોય છે એટલે આગળના અને પાછળના પૈડાઓની ત્રિજ્યા છે અલગ અલગ હોય છે જ્યારે રોડ રોલરમાં પણ આગળના પૈડા કરતા પાછળના બે પૈડા છે ખૂબ મોટા હોય છે તેથી તેમાં પણ આગળના અને પાછળના પૈડાઓની ત્રિજ્યા અલગ અલગ હોય છે ત્યારબાદ અહીં જે સવાલ આપ્યો છે કે લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે તો જો તમે આકૃતિમાં જોઈ શકો છો બે ગાયોના ચિત્ર આપ્યા છે કાલી અને લાલી જેમાં કાલી છે એનું દોરડું લાંબુ છે જ્યારે લાલી છે એનું દોરડું ટૂંકું છે એટલે કાલીનું દોરડું છે એ લાલીના દોરડા કરતાં લાંબુ છે તેથી એ વધુ ઘાસ ચરી શકશે કારણ કે દૂર સુધી જઈ શકશે તેથી તે ઘાસ પણ વધુ ખાઈ શકશે જ્યારે લાલીનું દોરડું ટૂંકું છે એટલે તે દૂર સુધી જઈ શકશે નહીં એટલે ઘાસ પણ જાજુ ખાઈ શકશે નહીં એટલે આપણે એમ કહી શકીએ કે કાલીનું દોડું છે એ વધુ લાંબું છે તેથી કાલી છે એને વધુ ઘાસ ખાવા મળશે ત્યારબાદ અહીં આપણને કેટલીક ડિઝાઇન આપી છે જો વર્તુળમાંથી બનેલી ડિઝાઇન છે હવે અહીં એમ કહ્યું છે કે દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે તેની બહેને આવી તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે તો જુઓ અહીં આકૃતિમાં તમને વર્તુળથી બનેલી કેટલીક ડિઝાઇનો આપી છે જે દલજીતે અને એની બહેને બનાવી છે તમારે પણ આવી વર્તુળનો ઉપયોગ કરી અને કેટલીક ડિઝાઇન બનાવવાની છે આપણે વર્તુળની રંગોળીઓ પણ બનાવતા હોઈએ છીએ હવે વર્તુળની આકૃતિઓ દોરવા માટે પરિકરનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે જોઈએ કે પરિકર કોને કહેવાય અને એની મદદથી વર્તુળ કેવી રીતે દોરી શકાય અહીં તમે જોઈ શકો છો કે વર્તુળમાંથી એક રંગોળી બનાવવામાં આવી છે એટલે કે વર્તુળનો ઉપયોગ કરી અને રંગોળી છે તૈયાર કરવામાં આવી છે તમે જોઈ શકો છો એક મોટું વર્તુળ અને ત્યારબાદ અંદર નાના એવા ચાર વર્તુળો એક સરખા દોરવામાં આવ્યા છે અને સરસ મજાની રંગોળી છે બનાવવામાં આવી છે આવી રંગોળી અથવા તો વર્તુળની આવી ડિઝાઇનો પરફેક્ટ ડિઝાઇનો બનાવવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરવો પડે છે તો તમને જો પરિકરનો ઉપયોગ કરતા આવડે તો તમે આવા સરસ રીતે વર્તુળ છે બનાવી શકો છો વર્તુળ બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડશે તો આ રીતે તમારે એક ફૂટપટ્ટી છે લઈ લેવાની છે જેની મદદથી આપણે માપન કરવાનું રહેશે અને ફૂટપટ્ટીની સાથે સાથે તમારે એક પરિકર પણ લેવાનું છે જો આજે છે એને આપણે પરિકર કહીએ છીએ તમારા દરેકના કંપાસ બોક્સમાં આ રીતે પરિકર છે એ હોય છે તો આનો ઉપયોગ તમે વર્તુળ દોરવા માટે કરી શકો છો અહીં તમે એક સ્ક્રૂ જોઈ શકો છો જેને આપણે ખોલી શકીએ છીએ અને બંધ કરી શકીએ છીએ હવે એની અંદર છે આ રીતે તમારે પેન્સિલ છે એને ફિટ કરવાની છે અને આ પેન્સિલ છે એને તમારે ધ્યાન રાખવાનું છે કે પેન્સિલની અણી અને પરિકરની જે અણી છે એ બંને એક સરખી રહેવી જોઈએ આ રીતે તમારે જોઈ લેવાનું છે બંને કેવી રહેવી જોઈએ એક સરખી રહેવી જોઈએ અને ત્યારબાદ તમારે આની મદદથી છે વર્તુળ દોરવાનું રહેશે હવે વર્તુળ દોરવા માટે તમારે શું કરવાનું છે તો વર્તુળ દોરવા માટે તમારે આ જે પરિકર છે એને આ રીતે ખોલવું પડશે હવે પરિકર છે એને ખોલી અને તમારે ફૂટપટ્ટી છે એમાં માનો કે આપણે પાંચ સેન્ટીમીટરનું વર્તુળ દોરવું છે તો પાંચ સેન્ટીમીટરનું વર્તુળ દોરવા માટે આપણે ઝીરોથી પાંચ એટલું છે પરિકર પહોળું કરી લેવાનું છે આ રીતે ઝીરોથી પાંચ સુધીનું એટલા જે અંકો લખ્યા છે તમારી ફૂટપટ્ટી પર એટલું પરિકર છે પહોળું કરવાનું છે કારણ કે આપણે પાંચ સેન્ટીમીટરનું વર્તુળ દોરવું છે જે વર્તુળની ત્રીજા પાંચ સેમી હોય એવું વર્તુળ આપણે દોરીશું તો આ રીતે તમારે માપી લેવાનું છે આ રીતે પરિકરને પહોળું કરી અને માપ લઈ લેવાનું છે હવે ત્યારબાદ તમારે આ રીતે અણી છે એને વચ્ચે ગોઠવી અને આખું વર્તુળ છે દોરવાનું છે જો અહીં જે રીતે મેં તમને દોરીને દર્શાવ્યું છે એ રીતે તમારે આખું વર્તુળ છે દોરવાનું છે જ્યાં પરિકરની અણી છે વચ્ચે એ છે એ વર્તુળનું કેન્દ્ર બનશે જો અહીં જે વચ્ચે અણી છે એ આપણું વર્તુળનું કેન્દ્ર બનશે તો ત્યાં એક ટપકું કરી નાખવાનું જે વર્તુળનું કેન્દ્ર છે હવે વર્તુળનું કેન્દ્ર અને જે આખું વર્તુળ છે એની પરનું એક બિંદુ એ બંનેને જોડ્યું તો આ જે બની એને આપણે ત્રિજ્યા કહીશું આગળ પણ આપણે ત્રિજ્યાની વ્યાખ્યા જોઈ હવે તમને ખ્યાલ છે એ રીતે કે પરિકરનો ઉપયોગ કરીને વર્તુળ બનાવવામાં આવે તો વર્તુળ છે એકદમ પરફેક્ટ બને છે ખૂબ સરસ બને છે જ્યારે પરિકરનો ઉપયોગ કર્યા વગરનું જે વર્તુળ છે એ એકદમ ગોળ બનતું નથી પરંતુ થોડું આડુઅવળું બને છે હવે તમને અહીં કહ્યું છે કે વર્તુળની ત્રીજા દોરો અને તેને માપો તો આપણે જે આગળ વર્તુળ દોર્યું એમાં આપણે ત્રીજા છે એ દોરી છે જે પાંચ સેન્ટીમીટર જેટલી થાય છે એ તમારે સ્કેલની મદદથી માપવાની છે આપણે સ્કેલનું માપ લઈ એટલે કે ફૂટપટ્ટીનું માપ લઈ અને સરસ મજાનું પાંચ સેન્ટીમીટરનું વર્તુળ બનાવ્યું તો તમારે એ વર્તુળની જે ત્રીજા દોરી છે આપણે એને માપવાની છે કે પાંચ સેન્ટીમીટર છે કે નહીં હવે ત્યારબાદ તમને કહ્યું છે કે દલજીત જેવી તમારે પોતાની ડિઝાઇન બનાવવાની છે તો હવે તમને પરિકરની મદદથી વર્તુળ બનાવતા આવડી ગયું છે તો તમારે એ રીતે દલજીતની જેમ અલગ અલગ વર્તુળનો ઉપયોગ કરી અને ડિઝાઇન તમારી નોટમાં બનાવવાની છે હવે અહીં નીચે તમને એક ડિઝાઇન બનાવીને આપી છે એક વર્તુળ છે અને એની અંદર એક ડિઝાઇન બનાવીને આપી છે તમારે વિચારવાનું છે કે પરિકરની મદદથી આવી ડિઝાઇન આપણે કઈ રીતે બનાવી શકીએ તો જુઓ અહીં બાજુમાં મેં તમને એ ડિઝાઇન બનાવીને દર્શાવી છે સૌપ્રથમ એક વર્તુળ દોરવાનું અને ત્યારબાદ એની અંદર નાના નાના બે વર્તુળ દોરવાના પણ એ બંને વર્તુળ છે આખાની બનાવવાના પણ પરિકરની મદદથી અડધા અડધા બનાવવાના પહેલું વર્તુળ છે અડધું નીચેથી બનાવવાનું જ્યારે બીજું વર્તુળ છે અડધું ઉપરથી બનાવવાનું એટલે કે એક મોટું વર્તુળ પછી એની અંદર નાના બે વર્તુળ જે આખા ના બનાવતા તમારે અર્ધા બનાવવાના છે એટલે કે અર્ધ વર્તુળ બનાવવાના છે તો આ રીતની સરસ ડિઝાઇન છે તમે બનાવી શકશો અહીં નૈના જે છે એ વર્તુળ બનાવી રહી છે પરંતુ એણે જ્યારે ફરીવાર એ વર્તુળ બનાવવાનો પ્રયત્ન કર્યો તો એનું વર્તુળ યોગ્ય રીતે બન્યું નહીં કારણ કે એના પરિકરની જે અણી છે એ ખસી ગઈ પહેલી વાર જ્યારે જે કેન્દ્ર પર એણે રાખ્યું હતું પરિકરની અણી બીજી વખત એણે ત્યાં રાખી ન હતી એની જે પરિકરની અણી છે હલી ગઈ એટલે એનું વર્તુળ છે એ સરખું ગોળ બનતું નથી એટલે કે આપણે એમ કહી શકીએ કે પરિકરનો જે અણીવાળો ભાગ છે એ વર્તુળના કેન્દ્રથી ખસી ગયો એના કારણે નૈનાનું વર્તુળ છે એ ગોળ પરફેક્ટ બનતું નથી અને કંઈક થોડું આડું ઓળું અહીં બને છે નૈના જે છે એ બીજા દિવસે જ્યારે વર્તુળ બનાવે છે ત્યારે પણ એનું વર્તુળ છે એ સરખું બનતું નથી તો એની માટે શું કારણ છે તો એણે જે એનું પરિકર છે એનો સ્ક્રૂ છે એટલે જેમાં પેન્સિલ નાખી હતી એ જે સ્ક્રૂ છે એ ઢીલો થઈ ગયો છે એટલે પેન્સિલ છે એની અંદરથી સરકી જાય છે અને વધારે નીચે આવી જાય છે જેથી એનું જે વર્તુળ છે એ સરખી રીતે બનતું નથી એટલે જો એ અહીં કહે છે કે પરિકરનો સ્ક્રૂ છે એ ઢીલો થઈ ગયો છે એને સજ્જડ બંધ કરી લેવો પડશે અને જેથી પરિકર ખસી શકે નહીં તો તમારે પણ આ ધ્યાન રાખવાનું છે જ્યારે વર્તુળ બનાવો ત્યારે માં જે સ્ક્રૂ છે એને સરખો ફિટ કરવાનો છે અને એક જ કેન્દ્ર પર તમારે ની અણી રાખી અને આખું ગોળ પૂરું કરવાનું છે નહીં તો તમારે પણ નહીંનાની જેમ આડુઅળું વર્તુળ છે બનશે તો આજનો અભ્યાસ છે આપણે અહીં સુધી રાખીએ તમારે બધાએ ઘરે પરિકરની મદદથી બે સેમી ત્રણ સેમી ચાર સેમી અને પાંચ સેમીના વર્તુળ છે એ તમારી રફ નોટમાં બનાવવાના છે કોઈપણ પ્રકારની ભૂલ ન પડે એ રીતે વ્યવસ્થિત વર્તુળ છે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે